जैन शब्द प्रयोग मैं बहुत कम करता हूँ बिकॉज आई डोंट बिलीव टू यूज द वर्ड जैन बिकॉज इट्स नॉट सुटेबल फॉर अवर ट्रेडिशन. हमारी परंपरा है निर्ग्रंथ परंपरा, जो वास्तविक स्वरूप में ग्रंथों में देखा जाए और अन्य ग्रंथों में त्रिपिटक, बुद्ध त्रिपिटक के अंदर कहीं भी जैन शब्द नहीं है, जैनियों ऐसा शब्द नहीं है. कोई भी उपनिषद और वेद और वेदांत के अंदर जैन शब्द प्रयोग नहीं है, क्योंकि जैन शब्द खाली 600 साल पुराना है. कितना? 600 साल. ये भी हेमचंद्राचार्य आचार्य, श्वेतांबर आचार्य ने ये शब्द की स्थापना की. ये मैंने आई थिंक गए साल भी बोला था. हाँ, तो हेमचंद्राचार्य ने ये स्थापना क्यों की, ये आचार्यों ने ऐसी स्थापना क्यों की? वैष्णव परंपरा लोकमानस पे छा गई थी. नवरात्रि में डांडिया रम्मा, गरबा रम्मा, कोने न गमे भाई, बधाने गमे, बराबर छे. અને જૈન આચાર્યને થયું આ બધા વટલાઈ જશે, તો બોલે હવે આ આપણી દુકાનમાં કેમ ચોઈટા રહે? તો કે ત્યાં બધાને વૈષ્ણવ બનાવી દીધા, તો કે આપણે અહીંયા બધાને જૈન બનાવો. એ જૈન બનાવવા માટે શું કરવું જોઈએ? તો કે એ લોકો શું કરે છે? તો કે એ લોકોએ મંદિર બાંધ્યા, એની અંદર વિધિ ક્રિયાઓ ડેવલપ કરી, વિધિ ક્રિયાઓની ચોપડીઓ બહાર પાડી. આવડે નહીં કોઈને એટલે કે આ ચોપડી લો ને વાંચો ને કર્યા કરો, આજ સુધી એ ચાલે છે, બરાબર ને? આજ સવારના અમારા પ્રવીણભાઈ ચૈત્યવંદન કરતા હતા, ચોપડી લઈને બેઠા હતા. થોય થોય બોલી હોય તો વગર ચોપડી ન બોલી શકાય, ચૈત્યવંદન બોલવું હોય. કારણ કે આ વિધિ ને ક્રિયા ને પાછું એવું થાય કે આ ભાઈ અક્ષર માત્ર મીંડું કાંઈક લાંબુ લાંબુ બોલે, પેલા તો દાટ વાળે ને પછી છેલ્લે કે કે અક્ષર માત્ર મીંડું આ તે, કઈ દોષ થયો હોય તો મિચ્છામી દુકડમ. એ પણ એવા રસ્તે, એવા રવાડે ના રસ્તે ચડે છે. શા માટે? દિલ વાપર ને, કોઈ મીંડું ફીંડું કઈ નહીં થાય. કોઈ તારું મીંડું અહીંયાથી અહીં નહીં જાય ને વાંઈથી વાંઈ નહીં જાય. દિલ વાપર ત્યાં ઈમાનદારી જ છે. દિલ કે જગત કે અંદર માત્ર ઈમાનદારી છે. So if you use your heart, the whole ये जिन मार्ग की ब्यूटी, कोई भी मार्ग की ब्यूटी, हमारी भारतीय परंपरा की ब्यूटी यही है. लेकिन वैष्णव आचार्यों ने अपना प्रचलन बढ़ाने के लिए इन्होंने ये सिस्टम खड़ी कर दी एंड पीपल स्टार्टेड फॉलोइंग वेरी इजीली एंड ब्लाइंडली, क्योंकि ये आसान है. भगवान को देखना है, जानना है, तो कहाँ से देखेंगे, क्या जानेंगे? वो खाली साधुओं को पता चलता है, सन्यासी को पता चलता है कि उसको भी एक स्तूप दिया जाता है, भाई मोक्ष याने क्या, तो ये स्तूप, स्तूप का स्वरूप देखो कि मुझे यहां पहुंचना है. तो कुछ ना कुछ विजिबल फॉर्म में होना चाहिए. तो माधवाचार्य ने ये विजिबल फॉर्म खड़ा किया, मूर्ति और मूर्ति पूजा और विधि क्रिया का इंट्रोडक्शन किया, और वल्लभाचार्य ने उसके ऊपर बड़ा रबर स्टैम्प मार दिया कड़ाक करके. हर चीज ब्रह्म संबंध. क्या ब्रह्म संबंध? यानी के बच्चा 6 साल का हुआ, एक जनोई पहना दी, जनोई पहना दी यानी शादी हो गई. किसके साथ? भगवान के साथ शादी हो गई. ये शादी हो गई भगवान के साथ. भगवान के साथ शादी हुई तो क्या है, हर चीज पूछ के करना है कि नहीं? और खाली पुरुष पहने ऐसे नहीं, स्त्री पुरुष दोनों पहने. हाँ जी हाँ, लोगों को भ्रम है खाली पुरुष जैन ही पहने, ऐसे नहीं है. स्त्री ने वो लोग कंदोरो बांधे, पुरुष ने आम कंदोरो बांधे, पर इनु नाम जैन ही पाड़ी दी, तो नोला नु नाम कंद. આ કંદ છે એના ઉપર જે દોરો બાંધે એનું નામ કંદ. એટલે આ કમર અને તોંદની વચ્ચેનો એરિયા, એનું નામ કંદોરો. એટલે કંદ
અને એના ઉપર જે દોરો બાંધે એનું નામ કમ દોરો આ છે એ જન્ય. એટલે ધીસ ઇઝ જસ્ટ ટુ રિમાઇન્ડ યુ કેટ યુ આર વેડેડ ટુ ઓલ માઇટી ઈશ્વર. વેડેડ ટુ યાને કે આપને બ્રહ્મ સંબંધ યાને ક્યાં કરના હૈ ઉસમે કરના ક્યા હૈ સિમ્પલ કરના હૈ. જો ભી તું સોચે પહેલે ઉનકો સમર્પિત કરના, જો ભી તું સુને પહેલે ઉનકો સમર્પિત કરો, જો ભી તું વાપરે. તમે નવા કપડાં લઈ આવ્યો તો પહેલાં ઠાકોર બાપા પાસે ધરવાના, પછી ઠાકોર બાપા પાસે અડધો કલાક રહે એટલે બાપા આશીર્વાદ આપે એટલે કે તહતથી અમે હવે વાપરીએ, તો ઠાકોર બાપા હા પાડે કે ના પાડે આ સંમતિ મળી ગઈ અમે એમ સમજીએ છીએ. ઓર યે સમજ મેં લોગો કો નહીં આતા થા ઇસલિયે બીચ મેં આ ગયે ગોસ્વામીજી. બ્રહ્મ સંબંધ કે અંદર આ ગયે ગોસ્વામીજી, ક્યોંકિ હવે નાના બાળજીઓને કોણ સમજાવે, તો કે આ ગોસ્વામી સમજાવે બધાને પકડી પકડીને આવો. હા, તો ઇસ પ્રકાર કી પરંપરા ઓર પ્રથા આજ ભી હૈ. હવેલી માર્ગ જો હૈ વલ્લભ કા માર્ગ હૈ. બહોત મેને યે સબ જબ યે સ્ટડી કિયા ના, બહોત હમકો બહોત આનંદ હુઆ કે વી હેવ અ વેરી વેરી રિચ કલ્ચર. ઓનલી થિંગ દેટ ઇટ ઇઝ નોટ અન્ડરસ્ટુડ ઇન અ પ્રોપર વે નંબર વન, એન્ડ સેકન્ડ થિંગ ઇઝ વાય વી આર ડિવાઇડિંગ. યે મેરા યે તેરા, હા યે મેરા યે તેરા, યે મેરી રીત ઓ તેરી રીત, અરે ક્યા હૈ મુખ્ય સાર ક્યા હૈ ઉસકા. ઓ હવે હવેલી માર્ગ કે અંદર જબ જન્માષ્ટમી હોતી હૈ, અન્નકૂટ મહોત્સવ હોતા હૈ, અન્નકૂટ મહોત્સવ યાને સબ લોગ અપને અપને ઘર મેં બહોત બડે અચ્છે અચ્છે પકવાન બનાતે હૈ ઓર 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 ભગવાન કો ધરતે હૈ અર્પણ કરતે. ઓર અન્નકૂટ કે દિન એ ઇતના બડા સા એ મેદાન હો, હા પૂરા ભર જાતા હૈ, પૂરા ભર જાતા હૈ. ઓર ઉસમે સે વહા ધરને કે બાદ ગોસ્વામીજી પ્રક્રિયા કરતે હૈ ઓર ફિર વો ઉસમે સે જો હાથ મેં જીસકે હાથ મેં જો આયા. એસા નહીં કે મેને કહાં રખા હૈ મેરા નામ ઓર લેબલ લગા કે રખને કા, કે પાછું આપણે આપણું જ લઈ જવાનું. અન્નકૂટ, અન્નકૂટ યાને કોઠાર, કોઠારની અંદર એકવાર નાખી દીધું એટલે તારું ને મારું બધું ગાયબ. ને એમાંથી આપણે પ્રસાદ લેવાનો ઘરે, નહીં તો ત્યાં ને ત્યાં ભગવાનની સામે જ ઓયા કરવાનું. અંદરથી સંતૃપ્તિ ને સંતોષ પામીને ઘરે જવાનું પવિત્ર થઈને. તો યે સારી પરંપરા હૈ, અલગ અલગ પ્રકાર કી પરંપરા હૈ, બહોત બઢિયા હૈ. એવરી વન્સ યુ સ્ટડી ઇન્ડિયન કલ્ચર, વી હેવ અ વેરી વેરી રિચ કલ્ચર, વેરી રિચ કલ્ચર.